સુરતપુર બેઠક પર મોટો રાજકીય ડ્રામા છે. ઈસુદાનને જેને ગાયબ કહ્યા એ આપના ઉમેદવાર કંચન જરીવાલાએ તો રાજી ખુશીથી ફોર્મ પાછું ખેંચી લીધું. સુરતપુર બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચન જરીવાલે જો 10-15 હજાર વોટ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે બેઠક પર જીતવું મુશ્કેલ બની જાય એમ છે. એને કારણે સામા ડામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી હોય એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓ ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. જોકે કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચતા નાટકીય ડ્રામા સર્જાયો છે. હવે એકમાત્ર વિકલ્પ એવો છે કે કંચન જરીવાલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેઓ ચૂંટણીમાં ન ઉતરે તો આસાનીથી ભાજપ જીતી શકે નહીં. તો ત્યાં લેન્ડ જેહાદ અશાંત ધારાનો મુદ્દો તેમજ અન્ય સ્થાનિક લોકોમાં વર્તમાન ધારાસભ્યને લઈને અસંતોષ છે. એનું નુકસાન ભાજપને ઉઠાવવું પડે એમ છે. તેથી કંચન જરીવાલા મેદાનમાંથી બહાર જતા રહે તો જ ભાજપને ફાયદો થઈ શકે. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પૂર્વ વિધાનસભાના કંચનભાઈને જબરજસ્તીથી દાદાગીરીથી એમનું ફોર્મ પાછું ખેંચાવવા માટે દબાણ કરવામાં આવ્યું અને આજે આખું મીડિયા જોવે એમ તમામ બાબતનો વિડીયો છે, એમની પાસેથી જબરજસ્તીથી ફોર્મ પાછું ખેંચાવી લેવામાં આવ્યું છે. આગળના દિવસોમાં અમે જોઈએ છીએ કે આ સીટ ઉપર લીગલ રીતે કેવી રીતે આગળ વધી શકાય છે. કાલથી જ ભાજપના ગુંડાઓ બધી જ બાબતના વિડીયો છે. હું જે કાંઈ બોલું છું એ બધી જ બાબતના વિડીયો આખું ગુજરાત જોઈ શકે એમ છે. એક માણસને જબરજસ્તી ગાડીમાં બેસાડવામાં આવે છે, એક માણસ સાથે જોર જુલમ કરવામાં આવે છે, માનસિક ત્રાસ આપવામાં આવે છે. ચૂંટણી કહેવાય છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, મુક્ત અને ન્યાયી ચૂંટણી, એવું તો કશું છે નહીં. ગુંડાઓનું રાજ છે, ગુંડાઓ આવે કોઈ પણનું ફોર્મ પાછું ખેંચાવી લે છે, જનતાએ આનો જવાબ આપવો પડશે. ઓફર છે જ નહીં ને, મારામારી કરી છે, ઓફરનો કોઈ પ્રશ્ન જ નથી. જબરજસ્તી કરી છે, ત્રાસ આપ્યો છે. આગળ લીગલ ટીમ જે ઓપિનિયન આપશે એ પ્રમાણે કંઈક અમે વધીશું.